બોલતી ગુફા ઘોર જંગલમાં ઘણા હિંસક પ્રાણીઓ રહેતા હતા, એટલે જંગલના રાજા સિંહને શિકાર ગોતવામાં તકલીફ પડતી નહીં. પરંતુ એક દિવસ રખડી રખડીને થાક્યો, પણ સિંહને એક પણ શિકાર ના મળ્યો. ખૂબ ભૂખ લાગી હોવા છતાં સિંહ થાકીને પાછો જવા લાગ્યો. ત્યાં જ રસ્તામાં એની નજર એક મોટી ગુફા પર પડી. સિંહે વિચાર્યું, આવી સારી ગુફામાં જરૂર કોઈ પ્રાણી રહેતું હશે અને સૂર્યાસ્ત સમયે જરૂર પાછું આવશે. હું ગુફામાં જઈને એની રાહ જોઉં. જેવું જ પ્રાણી અંદર આવશે, તરત જ એનો શિકાર કરી લઈશ. એ ગુફામાં એક શિયાળ રહેતું હતું. થોડી વાર પછી જ્યારે એ પાછું આવ્યું, એણે સિંહના પગલાના નિશાન જોયા. એણે જોયું કે પગલાના નિશાન અંદર તરફ જતા હતા, પરંતુ બહાર તરફ આવતા કોઈ નિશાન ન હતા. શિયાળ ખૂબ જ ચાલાક અને સમજદાર હતું. એણે વિચાર્યું કે જો સિંહ હજી પણ ગુફામાં હશે તો જેવો હું અંદર જઈશ એ તરત જ મને ખાઈ જશે. મારે ખાતરી કરવી જ પડશે કે સિંહ અંદર છે કે નહીં. શિયાળે એક યુક્તિ વિચારી અને ગુફાની સામે જઈને જોર જોરથી બોલ્યું, ગુફા, ઓ ગુફા, હું અંદર આવું? થોડી વાર એ શાંતિથી ઊભું રહ્યું, પછી ફરીથી બૂમ પાડીને બોલ્યું, ગુફા, ઓ ગુફા, તું કેમ કંઈ બોલતી નથી? રોજ તો તું મારું સ્વાગત કરે છે, આજે કેમ ચૂપચાપ છે? જો તું કંઈ નહીં બોલે તો હું બીજી ગુફામાં જતો રહીશ. આ સાંભળીને સિંહે વિચાર્યું, ગુફા રોજ શિયાળનું સ્વાગત કરતી હશે અને આજે કદાચ હું અંદર છું એટલે બોલતી નથી. મારે કંઈક બોલવું જોઈએ, નહીતર શિયાળ ભાગી જશે. આમ વિચારી સિંહ ઘેરા અવાજમાં બોલ્યું, આવ આવ મારા મિત્ર, તારું સ્વાગત છે. આ સાંભળીને શિયાળ ખૂબ જ ડરી ગયો અને તરત જ ત્યાંથી ભાગી ગયો. તમારી સમજ અને સાચા સમયની યુક્તિઓ જ તમને વિનાશથી બચાવે છે.